રાજ્યનો સૌથી લાંબો અને યુવા હૈયાઓનો મનગમતો તહેવાર એવો નવરાત્રિનો મહોત્સવ શરૂ થઈ ગયો છે. આ દિવસો દરમિયાન જ્યાં એક તરફ ખેલૈયાઓ વિવિધ સ્ટેપથી ગરબે ઘૂમીને પોતાની કલાના કામણ પાથરવા ખૂબ ઉત્સુક હોય છે, ત્યારે બીજી તરફ અનેક વાલીઓ આ દિવસો દરમિયાન પોતાની યુવાન પુત્રીઓની સુરક્ષાને લઈને ચિંતિત હોય છે. એ માહોલમાં રાજ્યના પોલીસ વિભાગ દ્વારા પણ નવરાત્રી દરમિયાન ખાસ કરીને મહિલાઓની સુરક્ષા માટે વિવિધ પ્રકારે તૈયારી કવાયત હાથ ધરવામાં આવતી હોય છે, જેના પગલારૂપે શહેરના મહિલા ક્રાઇમ બ્રાન્ચ દ્વારા નવરાત્રી તહેવારમાં મહિલાઓની સુરક્ષાને લઈને રક્ષક સ્ક્વોડની રચના કરવામાં આવી છે. આ ટીમ રોમિયોગીરી કરનારા યુવકોની ઓળખ કરીને તેમને કાયદાનો પાઠ ભણાવશે. દર વર્ષની જેમ આ વખતે પણ નવરાત્રિમાં લેડીઝો અને કોઈ પણ વ્યક્તિ સારી રીતના અને મુક્ત રીતના ફરી શકે એના માટેની મહિલા ક્રાઇમની ટીમ તેમજ આ વખતે અન્ય પોલીસ સ્ટેશન વાઇઝ અમે લોકો સી ટીમની પણ મદદ લઈને રક્ષકની ટીમ અમે લોકો એ બનાવેલી છે, જેમાં સ્ટોકર્સ જે પીછો કરે છે, જે મહિલાઓને છેડતી કરે છે, એવા તત્વોને અમે લોકો પકડી શકીએ અથવા તો આઇડેન્ટિફાઈ કરી શકીએ અને એમના વિરુદ્ધમાં કાયદેસરના પગલાં લઈ શકીએ એના માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. ગરબે ઘૂમવા ઘર બહાર નીકળતી યુવતીઓની સુરક્ષા માટે મહિલા પોલીસની 14 ટીમો બનાવવામાં આવી છે. રક્ષક સ્ક્વોડમાં રહેલી મહિલા પોલીસકર્મી સાદા ડ્રેસમાં રહેશે. મહિલા પોલીસકર્મીઓની બનેલી આ ટીમ શહેરમાં અલગ અલગ વિસ્તારમાં આવેલા ક્લબ અને પાર્ટી પ્લોટમાં તહેનાત કરવામાં આવી છે. રોમિયોગીરી કરનારા કે યુવતીઓનો પીછો કરનારા તત્વો પર આ ટીમની બાઝ નજર રહેશે. આ વખતે પણ અલગ અલગ ટીમમાં અલગ અલગ લોકો, જેટલી ટીમ છે એમાંથી એકાદ બે વ્યક્તિ જે છે તે પ્રાઇવેટ ડ્રેસમાં રહેશે અને એ લોકો આવી કોઈ છેડતી થાય છે કે નહીં એવી નજર રાખીને એની સાથેના જે બીજા માણસો છે એને એ સ્ટોકર્સને એને આઇડેન્ટિફાઈ કરવા માટેને પૂરા પ્રયત્ન કરવામાં આવશે અને આવી ટીમો હાલ અમે લોકો 14 નક્કી કરેલી છે એસકાય સિટી ક્રાઇમની. મહિલા ક્રાઇમ ટીમની રક્ષક સ્ક્વોડ મહિલાઓ અને યુવતીઓની સુરક્ષા માટે નવરાત્રિમાં આખી રાત એક્ટિવ રહીને કામ કરશે, પરંતુ યુવતીઓ પણ પોતાની સુરક્ષા માટે સચેત રહેવાની જરૂર છે. ખાસ કરીને મહિલા પોલીસ તરફથી યુવતીઓને તેમની સુરક્ષા માટે કેટલીક સૂચનાઓ આપવામાં આવી છે, જેમ કે ગરબા રમવા ઘર બહાર નીકળતી યુવતીઓએ અંધારામાં કે એકાંતમાં ક્યાંય જવું નહીં, પરિચિત સાથે જ ગરબા રમવા જવું, કંપની પેક્ડ સિવાયના ખુલ્લા ઠંડા પીણાનું સેવન ન કરવું, કેમ કે કોઈ તેમાં કેફી દ્રવ્યોને ભેળવી દે તેવી પૂરી શક્યતા રહેલી છે. આ ઉપરાંત યુવતીઓએ પોતાના મોબાઈલમાં GPS એક્ટિવ રાખવું અને પોતાના પરિવારને પોતાના મિત્રોનો નંબર આપીને જવું જરૂરી છે. નેટવર્ક જે રીતના વ્યાપ્યું છે તે રીતના દરેક વ્યક્તિએ, હું એવું માનીશ કે દરેક વ્યક્તિ કોઈ અજાણી વ્યક્તિ સાથે મળવાનો ટાળે, જેમ કે નેટવર્ક દ્વારા અથવા તો સોશિયલ મીડિયા દ્વારા જેના ટચમાં આવ્યા હોય એને મળવાનું ટાળે, અને હાલ જો તમારી પાસે સ્માર્ટફોન હોય તો પોતાનું GPS હંમેશા ચાલુ રાખે તો તમારી હંમેશા કદાચ કોઈ પ્રોબ્લેમમાં તમે પડો તો તમારું લોકેશન મળી શકે, તેમજ તમે જે પણ જગ્યાએ જાઓ છો જેની સાથે જાઓ છો એ તમારા હિતે છું ને તમે જાણ કરીને જાઓ કે હું આ જગ્યાએ જઉં છું ને આની સાથે જઉં છું, તો જેથી તમારે આવવાના સમયમાં થોડો ફેરફાર થાય તો તમારા હિતે છું તમારા માટે કોઈ પણ પ્રક્રિયા હોય તે કરી શકે છે. સામાન્ય સંજોગોમાં કોઈ પણ નાગરિકની સુરક્ષાની પ્રથમ જવાબદારી જે તે નાગરિકની જ હોય છે. પોતાની સાવચેતી અને સાવધાની અડધા જોખમને ટાળી દે છે, ત્યારે નવરાત્રી જેવા તહેવારોમાં પોલીસ દ્વારા અવારનવાર આપવામાં આવતી સુરક્ષા અંગેની સૂચનાનું પાલન કરવું પણ નાગરિકોની પ્રથમ જવાબદારી બને છે. અનિતા પટણી, VTV ન્યૂઝ, અમદાવાદ.